બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટણ સંસદીય મતવિસ્તાર હાલ અનેક સામાન્ય સમસ્યાઓથી પીડાય છે. હાલમાં પાટણ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ 81 વર્ષીય લીલાધર વાઘેલા કરે છે. ચાલો લીલાધર વાઘેલાની એક સાંસદ તરીકેની કામગીરીના લેખાજોખા મેળવીએ. પાટણ એ ગુજરાતનો ઐતિહાસિક વિસ્તાર અને એક સમયની રાજધાની છે. પાટણ તેના પટોળા, વાવ અને સ્થાપત્ય માટે જાણીતો જિલ્લો છે. પાટણ પહેલેથી જ રાજનીતિ બાબતે પણ અગ્રેસર છે. સંસદમાં ન કર્યો એક પણ સવાલ. જોકે તેના હાલના સાંસદ લીલાધર વાઘેલા સંસદમાં ચર્ચામાં ભાગ લેવા અને સવાલ પૂછવા બાબતે અગ્રેસર નહીં પણ નિષ્ક્રિય છે. સંસદની એક પણ ચર્ચામાં ન લીધો ભાગ. મૌની સાંસદ લીલાધર વાઘેલા બન્યા મૌની બાબા. 2 વર્ષમાં સંસદમાં એક પણ સવાલ ન પૂછ્યો. કોઈ પણ બિલ કે ચર્ચામાં પણ ન લીધો ભાગ. કુલ 143 કાર્ય દિવસોમાં 56 દિવસ રહ્યા ગેરહાજર. 5 રોજગારી અને રેલવે કનેક્ટિવિટી જેવા મુદ્દાઓથી કાયમી પરેશાન પાટણનો સંસદીય મત વિસ્તાર 1999 થી દર વર્ષે અલગ અલગ સાંસદને સંસદમાં મોકલે છે. 16મી લોકસભામાં ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને 1.38 લાખ મતોથી હરાવ્યા અને પોતે પહેલી વાર સાંસદ બન્યા. આ રહ્યા પ્રશ્નો. પીવાના અને સિંચાઈના પ્રશ્નનું સમાધાન ક્યારે? ઉત્તર અને પશ્ચિમ તરફ વિસ્તરતા રણના પ્રશ્નનો ઉકેલ ક્યારે? ખેતી લાયક જમીનોનું ઉદ્યોગોને સંપાદન બંધ ક્યારે? સાંસ્કૃતિક ધરોહરની જાળવણી ક્યારે? પાટણ સંસદીય મતવિસ્તારના આવા અનેક સડકતા પ્રશ્નો હોવા છતાં પાટણ સંસદીય મતવિસ્તારના સાંસદે સંસદમાં આ પ્રશ્નોને રજૂ કર્યા નથી. આમ એક સાંસદ તરીકે લીલાધર વાઘેલા નિષ્ક્રિય રહીને પાટણ સંસદીય મત વિસ્તારને અન્યાય કર્યો છે. હર્ષદ પંચોલી અને મેહુલ દેસાઈ સાથે પરેશ તવે, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.